ચાલો ઇતિહાસના મહત્વના પ્રશ્નો જોઈએ એક ટેસ્ટ લઈએ તમારો ઋગ્વેદમાં દધીકરા નામ ખાલી જગ્યા સૂચવે છે જમીનનો માપ દેવી ઘોડો વૈદિક ઋષિ કે વૈદિક આદિજાતિ દધીકરો એક દેવી ઘોડો છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ભારતના મુદ્રાલેખની નીચે સત્યમેવ જે તે ક્યાંથી લેવામાં આવેલ છે કઠોપનિષદ છાંદોગ્ય ઉપનિષદ ઓતરેવ ઉપનિષદ કે મુંડક ઉપનિષદ આ પ્રશ્નનો જવાબ તો તમને આવડવો જોઈએ કારણ કે વારંવાર પરીક્ષામાં પૂછાયો છે અને નેક્સ્ટ ટાઈમ પણ પૂછવાની સંભાવના સૌથી વધુ છે સત્યમાં એવું જાણે તે આવે એટલે મુંડક ઉપનિષદ જવાબ આવે નેક્સ્ટ ક્વેશ્ચન વેદકાળની નદી વિતસ્તાને કઈ આધુનિક નદી તરીકે ઓળખવામાં આવે છે જેલમ રાવી ધખ્તર હાકરા કે સતલજ વિચારો જવાબ આવશે જેલમ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ યાદી એક અને યાદી બે સાથે જોડી નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો ઋગ્વેદ ભજનોનો સંગ્રહ અર્થવવેદ પવિત્ર ગીતોનો સંગ્રહ સામવેદ તંત્ર મંત્રનો સંગ્રહ કે યજુર્વેદ બલી સૂત્રોનો સંગ્રહ વિચારો જો અર્થ આવે એટલે એમાં આવે તંત્ર મંત્ર બરાબર છે સામવેદ એટલે સંગીત પવિત્ર ગીતો હવે બીજા છે એ તમે તમારી રીતે જોડીને મને આન્સર કમેન્ટમાં આપો ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ નીચેના પૈકી કયા ઉપનિષદોમાં સત્યકામ જાબાલેની વાત આવે છે પ્રશ્ન ઈશા છંદોગ્ય કે કથા તો આન્સર આવશે સી છંદોગ્ય ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ કેટલીક શૈલકૃત ગુફાઓને ચૈત્ય કહે છે જ્યારે અન્યને વિહાર બંને વચ્ચે શું અંતર છે એ વિહાર પૂજા સ્થળ છે જ્યારે ચૈત્ય બૌદ્ધ ભિક્ષુઓનું નિવાસ સ્થાન છે બી ચૈત્ય પૂજા સ્થળ હોય છે જ્યારે વિહાર બૌદ્ધ ભિક્ષુઓનું નિવાસ સ્થાન છે સી ચૈત્ય ગુફાના દૂરના ખૂણે સ્તૂપ હોય છે જ્યારે વિહાર ગુફાનો મધ્યખંડ હોય છે કે ડી બંને વચ્ચે કોઈ વસ્તુપૂરક અંતર નથી તો મિત્રો તમને ખબર જ હશે ચૈત્યક પૂજા સ્થળ છે જ્યારે વિહાર બૌદ્ધ ભોક્ષુકોનો ભિક્ષુઓનું નિવાસસ્થાન છે તો આન્સર બી સાચો છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ દિગંબર પંથીઓ પર્યુષણ પર્વને ખાલી જગ્યા નામે ઓળખે છે દસ પંચ લક્ષણા પતિ પ્રતિક્રમણ કે અપાદ અપાદયાન તો પર્યુષણ પર્વ આવે તો દસ લક્ષણ આંખ મીંચીને ટી કરી દેવું અને કોણ એ પણ યાદ રાખજો દિગંબર પંથ્યો દિગંબરા દિગંબરાવાળા તો આવા જ વિડીયો મેળવવા ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને લાઇક કરવાનો ન ભૂલતા